એટલે કે તમે સ્વામી કોઈને માનો પછી તમારો સ્વામી થાય, તમે કાં કોઈ લૌકિકમાં કોઈ નોકરી કોઈને સ્વીકારો તો તમે એના નોકર થયા, અથવા તમે સ્વામીપદને તમે ધારણ કરો કે આ મારો સ્વામી, જેમ પતિ પત્ની છે, પતિને વરણ કરે કે આ મારો પતિ છે તો એ પતિ છે, બાકી એમને એમ નથી. એ બધા નિસર્ગ પતિ નથી. એ તો માનો, એને ધારણ કરો, એની સાથે જોડાઓ, કાંઈ કોન્ટ્રાક્ટ કરો તો તમે સ્વામી સેવક ભાવ થયો. પણ કોઈ માને કે ન માને, બધું જ બ્રહ્મના અંશ, જીવ માત્ર ભગવાનનો અંશ છે, એ અંશી છે. તો અંશ અને અંશીનો જે સંબંધ છે તો નિસર્ગ સંબંધ છે. માને તો દૈવી, ન માનતા હોય આસુરી. પણ આસુરીનો ભગવાન નથી એવો થોડો છે, ભગવાન એનો પણ સ્વામી છે, પણ એ સ્વીકારતા નથી સંબંધને. આપણે સ્વીકારીએ છીએ કે આપણા આપ સ્વામી સદા હું દાસ છે, એ નિસર્ગ સંબંધ. ગુસાઈનજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે આ નિસર્ગ સંબંધ છે, તમે માનો કે ન માનો, એ તો આપણો સ્વામી છે જ, એ સ્વામીની સેવા કરવી જ આપણું કર્તવ્ય છે. અંશીના અંશ જે છે, અંશી તરફ ઝૂકે એ જ કર્તવ્ય છે, એના સિવાય બીજો કોઈ સ્વધર્મ છે જ નહીં. જો આત્મા પરમાત્માના સંબંધથી જો તો સ્વધર્મ કૃષ્ણ ભગવત સેવા જ છે. એ નિસર્ગ પ્રભુ, એ ગોકુલાધીશ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. શ્રી ગુસાઈનજીની કેમ કાંઈક ગુસાઈનજીનો યાદ તો કરવા જોઈએ, તો મને યાદ આવી ગયું કે આપણા એક ભગવત સેવા શ્રી ગુસાઈનજી આમાં આજ્ઞા કરી રહ્યા છે. એ શ્રી ગુસાઈનજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ સમય અસ્તુ સર્વસ્વમ. શ્રી ગુસાઈનજી આજ્ઞા કહે છે, અમારો પ્રભુ જે કૃષ્ણની અમે સેવા કરીએ છીએ, મંત્ર, વૈદિક મંત્રો, એની ઉપાસનાની જે પદ્ધતિ, એની કોઈ દીક્ષાની પદ્ધતિઓ, વૈદિક દીક્ષાની પદ્ધતિ, વૈદિક ઉપાસનાની પદ્ધતિ, વૈદિક મંત્ર, એ અર્ચન, એ પૂજા, તંત્ર માર્ગમાં બતાવેલી પૂજા, તો મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ સમય અસ્તુ સર્વસ્વ. અમારો જે ઠાકુરજી જે છે, જે પ્રભુની અમે સેવા કરી રહ્યા છીએ, જાણીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ, એ પરમતત્વ યશોદોત્સંગ લાલિત પરમતત્વ જે છે, એ પરમતત્વ જે છે, એ વૈદિક મંત્રો, એની ઉપાસના, એની કોઈ દીક્ષા, કોઈ તાંત્રિક મંત્રો, તાંત્રિક દીક્ષા, એની ઉપાસનાની પદ્ધતિ, એ પૂજાની પદ્ધતિ, આ કોઈ પદ્ધતિથી તમે એને પામવાની કોશિશ કરો, એને પકડવાની કોશિશ કરો, તેનો સ્પર્શ પણ ન થઈ શકે. આવો ભગવાન, એ ગુસાઈજીની કેટલી સ્પિરિટ છે ઠાકોરજી પ્રત્યેની. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત શ્રી ગુસાઈજી. તો શ્રી ગુસાઈજીની સ્પીડ છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ સમય અસ્તુ સર્વસ્વમ. મંત્ર ઉપાસનાની પદ્ધતિઓ, વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાની પદ્ધતિઓ, જેના સ્પર્શ પણ ન કરી શકે, હે અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ, એ તો પોતાના ભક્તો વચ્ચે જ રમણ કરે છે. જ્યાં ભક્તિ છે, ગાંડા ઘેલા જેવી જેવી ભક્તિ છે, તો મંત્ર ઉપાસના દીક્ષા અર્ચનાની વિધિથી સ્પષ્ટ ન કરી શકે, એ ભક્તો વચ્ચે રમણ કરે છે, ભક્તોની સાથે જે રમણ કરે છે. એ ભક્તિ પાછી કેવી હોવી જોઈએ, એની માટે ગુસાઈજી આજ્ઞા કરી કે ભક્તિ કેવી, ભક્તિ કેને કહેવાય? તો ભક્તિ એને કહેવાય કે એ પણ નિસર્ગ પ્રભુ પ્રત્યે અંશ અંશીના તાદાત્મ્યને કારણે પ્રકટ થતી હોય ભક્તિ, કે કોઈ કારણ નહીં, કોઈ મહાત્મ્યને, કોઈ કાંઈ કારણોને કારણે નહીં, કોઈ શરતને કારણે નહીં, કોઈ ઉપાધિને કારણે નહીં, પણ બસ મારો આ સર્વ, આની પ્રત્યે એક ખેંચાણ છે, આ મારું સર્વસ્વ છે, એ મારો અંશી છે, હું એનો અંશ છું, એના તરફ હું ખેંચાઈ રહ્યો છું, એવા ભાવથી જે કોઈ ભગવાન તરફ ખેંચાતો હોય, લોચુંબકની જેમ એ લોખંડ આકર્ષાતું હોય, એમ ભગવાન તરફનું કોઈ આકર્ષણનું કોઈ કારણ નથી. શું કામ? ભગવાન આપણે હિલગના પદમાં આવે છે કે પ્રીત કરી કાવને સુખ ના લીલો. આ માર્ગ તો એવો કઠિન છે કે આમાં કોઈ સુખ તો મળ્યું જ નથી, કોઈને સુખ નથી મળ્યું, તો છતાં કારણ શું છે? આ છૂટતું નથી. એ પ્રીત કરી કાવને સુખ ના લીલો. તો આ ભગવાન સાથે પ્રીત કરવાથી કઈ ફાયદો કોઈને થયો નથી, વ્રજભક્તો નથી થયો, કોઈને ફાયદો, બધા દુઃખી દુઃખી થયા, છતાં પણ છૂટતું નથી. તો એ પ્રકારની જેવા દુઃખી થાય તો પણ ભગવાન પ્રત્યેનું આકર્ષણ છૂટે નહીં, એ ભક્તિ છે. એ ભક્તિ છે કે બસ ગમે એ કારણ શું છે ખબર નથી, પણ ખેંચાઈ રહ્યા છીએ એના, એની અંદર અમે ખેંચાઈ રહ્યા છીએ, તો એ ભક્તિ છે. અને એવી જો ભક્તિ હોય તો ભગવાન તો ત્યાં જ રમણ કરે છે, બીજે ક્યાંય રમણ કરતો નથી. નિજ રમતે નિજ ભક્તિ શું સૌ મેં અસ્તુ સર્વસ્વમ, એ મારું હંમેશા સર્વસ્વ બની જાઓ, મને બીજું કાંઈ સર્વસ્વ લાગે નહીં આના સિવાય, સમય અસ્તુ,
એ મારો હંમેશા સર્વસ્વ બનીને રહો, ગુસાઈજી એમ આજ્ઞા કરે છે, મારું આ સર્વસ્વ રહો. કારણ કે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમની વાણી જો, એ પૂર્ણ પુરુષોત્તમ એમ કહી રહ્યા છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ જે છે, પરમ તત્વ યશોદોત્સંગ લાલિત જે છે, એ મારું સર્વસ્વ છે. એટલે એ પૂર્ણ પુરુષોત્તમ છે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમથી એવા જોડાયેલા છે ગુસાઈજી, એને સર્વસ્વ માની રહ્યા છે. ગુસાઈજીનું ચરિત્ર જોવો, ભગવત ભજન ગુસાઈજીએ કર્યું છે, ભગવત ભજન જે છે ગુસાઈજીએ ભગવત ભજન કર્યું છે, અદભુત ભગવત ભજનની આસક્તિ શ્રી ગુસાઈજી આપ સેવા કરી શીખવે શ્રીહરિ, આવો કોઈ ગુરુ કોઈને મળે નહીં. ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે, પણ કાંઈ બીજું નથી કર્યું. પોતાના ઠાકોરજી નવનીત પ્રિયાજીની સેવા કરી અને શ્રી ગુસાઈજી દોડતા પાછા જતીપુરા પધારે, ત્યાં સીધા અપ્રસ કરીને સિંહાજીનો જે સમય હોય એ સમયમાં એ સેવામાં પધારી જાય, પાછી બધી સેવા કરીને પર્વત નીચે ઉતરે અને વૈષ્ણવ પાસે થોડીક વાર બિરાજે, ભોજન કરે, વિશ્રામ છીનકલે, પાછી ઉત્થાપન પહેલાં પાછા જાગીને બિરાજી જાય અને પાછી સુબોધનીની કથા અને ગ્રંથની કથા કરે. ગુસાઈજી ઉત્થાપનનો સમય થાય, ગુસાઈજી પાછા પધારી જાય સેવામાં, પાછા સિંહાજીની સેવામાં પધારે, ત્યાંથી સેન કરીને પાછા પધારે, સેન કરીને પાછા પધારીને ફરી પાછી કથા કરે અને પાછી કથા કર્યા પછી એમના સેવકો પણ નિરંતર કથાનો વિચાર કરતા હોય. મધ્યરાત્રિએ ગુસાઈજી કોઈ દેહધર્મ માટે બહાર પધાર્યા તો ચાચાજી ઉભા હોય કે આ શ્લોક સમજાતો નથી, ગુસાઈજી આખી રાત એ શ્લોકનું વ્યાખ્યાન કરે, સવારે પાછા સેવામાં પધારી જાય, પાછું પોડી ન જાય, થાકી ગયા પોડી જાઓ. એટલે પોડા નહીં, મંગલા ના ઠાકોરજી સમય સુધી ચાચાજી પાસે પ્રશ્ન કરીને ઉભા હોય. આપણે કે ભાઈ તો હવે તો પ્રશ્ન મૂકો, આખી કથા કરીને તો પડ્યો હતો ને પછી હજી પાછા રાતના 3 વાગે એમ કહ્યું કે જે આ પ્રશ્ન સમજાતો નથી. તો ગુસાઈજી ત્યાંથી ઉભા ઉભા હાથમાં ઝારી રાખી અને ચાચાજીને એ કોઈ જે પ્રસંગ ચાચાજીએ છેડ્યો, ગુસાઈજીનો જવાબ અને પાછા મંગલાનો સમય થઈ ગયો, સીધા મંગલામાં પધારી જાય. તો આ પુરુષોત્તમ પ્રકટ થઈને આ કર્યું છે, પુરુષોત્તમનો એ જરાય સમય જ નથી ગુસાઈજી પાસે, સેવા જામવા કથા જામવા સિવાય ગુસાઈજી પાસે કોઈ સમય નથી. અકબર બાદશાહ ગુસાઈજી પાસે આવ્યો અને બહુ કહ્યા, કાંઈક તો માંગો, આપને કાંઈક ધરું, મારી ઈચ્છા છે કાંઈક ધરું. બિરબલની બેટીની વાર્તામાં આવે છે. તો ગુસાઈજી એમ કહે છે, હવે રાજા કહી રહ્યો છે કે કાંઈક આપ મારું સ્વીકાર કરો. તો કે 4 ઘડી કે 5 ઘડીમાં ગોકુલથી જતીપુરા પહોંચાઈ જાય એવો ઘોડો હોય. ગુસાઈજીની દ્રષ્ટિ કેવી છે કે બાદશાહનો ડાયરેક્ટ ઉપયોગ કરવો નહીં, કંઈક ફેસિલિટી આપે છે તો કાંઈ એમને કે ભાઈ આગળ છત્ર ચંબર આપી દો તો હું લઈને ફેરા કરું. અત્યારે બધા એવા જ છત્ર ચંબર લગાવે છે, કોઈ ન આપે છત્ર ચંબર પોતે લગાડી લે. અરે ભાઈ રાજાઓ આપતા હતા છત્ર ચંબરનું સમાન આપતા હતા, રાજા ન આપે, રાજાને છત્ર ચંબર નથી અત્યારે તો એમને ફરે. અત્યારનો રાજા તો છત્ર ચંબર વગર ફરે, બુલેટ પ્રૂફ ગાડીઓ રાખીને. પણ છત્ર ચંબર પ્રાચીન રાજાઓ છે, પોતાનું સન્માન ગુરુને અર્પણ કરતા તો છત્ર ચંબર લગાવી દેતા. પણ ગુરુને એવી ટેવ પડે કે છત્ર ચંબર આપણું મહાત્મ્ય નતા, તો છત્ર ચમર વાળું જો મહત્વ ન થાય એટલે પોતે લગાડી લે, એમાં ખરીદવામાં શું વાંધો, છત્ર ચમચ ખરીદીને ફેરા કરે. એક બે બાજુ ઉભા રાખી દે, 2 જણા આમ ઉભા રહે સતત. અને એક મારા સીતા આપણે એવા છે કે એ બિરાજે પછી છત્ર ઉપર ફરતું જ રહેવું જોઈએ આમ, એટલે ઉપર આમ ફરવાનું, પાછળથી હાથેથી એમ ફેરવાનું આમ. આમ ફેરા જ કરે, છત્ર ચક્રમ ભવતી મસ્તકે કાલ ચક્ર. એટલે ગુસાઈજી કીધું મને છત્ર ચમર આપી દો, આ આપી દો, ખોજ આપી દો. ગુસાઈજી કીધું કે એક ઘોડો તમારે બહુ ઈચ્છા હોય એવો ઘોડો કે 5 ઘડીમાં જતીપુરા પહોંચાડી દે. તો આ જે સમય જાય છે જતીપુરા પહોંચતા જે ટાઈમ લાગે ઓછો લાગે, 4 થી 5 ઘડીમાં જતીપુરા પહોંચી જાય. અને એ ઘોડો પ્રાપ્ત થયા પછી ગુસાઈજી રોજ સિંહાજી સેવામાં વધારતા એવો ઉલ્લેખ છે વાર્તામાં. પહેલાં અમુક સમય વધારી શકતા હતા, પછી અહીં સેવા પહોંચી, અહીં ગોપીવલ્લભ ભોગ ધરી, નવનીત પ્રિયાજીને વહેલા શ્રંગાર કરી ગોપીવલ્લભ ભોગ ધરી અને પાછા એ ઘોડામાં પધારતા ગુસાઈજી ત્યાં સિંહાજી, અને સિંહાજીને પાછા એ શ્રંગારમાં રાજભોગમાં પહોંચી જતા ગુસાઈજી. કારણ કે ઘોડો એવો આવી ગયો ને, પછી સમય બચી ગયો. ગુસાઈજી મારે એક કામ છે કે બીજી બહુ ફેસિલિટી કંઈ આપવી હોય તે ઘોડો એવો આપી દો કે 4-5 ઘડીમાં પહોંચે. બિરબલની બેટીની વાર્તામાં એવું મેં વાંચ્યું, મેં ગુસાઈજીને હજી એવી ભૂખ છે કે સેવા ઓછી થાય છે કે ઘોડો આવી જાય તો જલ્દી પહોંચી જાઉં ત્યાં. ખાલી વાહન વ્યવહારનું જે અત્યારે જે બસ હોય ને એ પ્રકારની રાજાની સુવિધા કેટલી લીધી ગુસાઈજીએ કે આ ટ્રાન્સપોર્ટેશન માટે સમય ઓછો થઈ જાય, આપણે કેમ બસમાં બેસી જાય, ગવર્મેન્ટની બસમાં બેસી જાય. ગુસાઈજી ત્યાં ઘોડો માંગી લીધો કે એ ઘોડો મને આપો તો હું બેસી જાઉં. એ પાછું જતીપુરા જલ્દી પહોંચાઈ જાય એટલે બીજું કોઈ કારણ હતું નહીં કે ઘોડા લઈને આખો સવારી કરા કરું.
જતીપુરા કેમ જલ્દી પહોંચાય? પોતાના ઠાકોરજીની સેવા, ઘરના ઠાકોરજીની સેવા, શ્રીનાથજીની સેવા, પછી બે અનુસરમાં કથા, અને એમાંય કથા પૂરી થઈ મધ્યરાત્રિ તાતાજી જેવા કોઈ પાછા આવે તો પાછી તોય પાછી ગુસાઈજી ના નથી પાડી ગયા. અત્યારે તો હવે સુવા દો. ગુસાઈજીના ખવાસે એમ નથી કીધું કે પોઢવા દો, જેને પરિશ્રમ થાય. ગુસાઈજી આખી રાત કથા. આવા ગુસાઈજી પરમ કૃપાલુ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા અને જ હસ્તદેવ માથે, જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પોતાની પાસે રહેકા નથી, બધાને ગોવર્ધન ધરણના ચરણાને પહોંચાડી દીધા. આમ બધાને ભેગા નથી કર્યા ગુસાઈજીએ. ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાત હે, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. હવે આવા ગુસાઈજીને ખાલી જાણી લીધા ને, એની સેવા કથામય જીવન શૈલીને જાણી લીધી ગુસાઈજીને, ક્યાં ગોવર્ધનનાથજીને સોંપશે. ગુસાઈજીને ચરણ પકડશો તમે, ક્યાંય બીજે જશો જ નહીં, ગોવર્ધનનાથજી પાસે જ જશો, એમાં કોઈ શંકા નથી. એટલે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. આ ગુસાઈજીના સ્વરૂપને તમે જાણી લીધું તો બસ બીજું કાંઈ તમારે કરવાની જરૂર છે, ગુસાઈજીને પકડવાની આવશ્યકતા છે. એવા ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ આપણને શ્રી ગુસાઈજી પરમ કૃપાલુ કહેવાય છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા અને જ હસ્તદે માથે. પરમ કૃપાલુ છે ગુસાઈજી. પરમ કૃપાલુ પણ ગુસાઈજીનું એ છે કે ઠાકુરજી બતાવ્યા શ્રી મહાપ્રભુજીએ. શ્રી મહાપ્રભુજી ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, કૃષ્ણના સ્વરૂપનું ખૂબ જ્ઞાન કરાવ્યું, પણ મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન તો શ્રી ગુસાઈજી જ કરાવ્યું છે. મહાપ્રભુજી તો પોતાને કૃષ્ણદાસ હશે, વલ્લભ હશે, હિતમ વચ, આ તો હું તો કૃષ્ણનો દાસ. મહાપ્રભુજી પોતાના સ્વરૂપનો પ્રકાશ તો કર્યો નથી, ખાલી કૃષ્ણ. પણ ગુસાઈજીની પરમ કૃપાલુતા એવી છે કે ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ કરાયો. કૃષ્ણાશ્યમ છે, કૃપાનિધિ છે, આ તો અદેદાન દક્ષસ છે. એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, સૌંદર્ય પદ્ધતિ શ્રી ગોપીનાથજીએ અને શ્રી ગુસાઈજીએ એનો વિસ્તાર કરીને સર્વોત્તમ સ્તોત્ર નામરત્નાખ્ય, આ સ્ફૃત કષ્ટ પ્રેમામૃત અને વલ્લભાષ્ટક, એ શ્રી ગુસાઈજીની પરમ કૃપાલુતા દેખાય રહી છે. કે મહાપ્રભુજી સ્વરૂપનું જ્ઞાન આ ત્રણ ગ્રંથ ન હોત તો મહાપ્રભુજીને આપણે શું જાણી શકત? આપણે કૃષ્ણાશ્યતા પણ ખબર ન પડત. તો આ મહાપ્રભુજી આપણને છોડતા જ નથી. આ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ વ્યવસ્થિત થઈ જાય તો શ્રી મહાપ્રભુજી તો આપણી સાથે જ બિરાજી રહ્યા છે, ક્યારે છોડશે જ નહીં શ્રી મહાપ્રભુજી. એવો અનુભવ થવા મળે સર્વોત્તમ સ્તોત્રથી કે મહાપ્રભુજી ક્યાં દૂર છે આપણાથી. તો શ્રી મહાપ્રભુજીનું આવા સ્વરૂપનું જ્ઞાન શ્રી ગુસાઈજીએ કરાવ્યું. શરણાગતિનું સાચું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ જે વિવેક ધર્યાશ્રય અને કૃષ્ણાશ્રયમાં જે ગૂઢ છે, એ શરણાગતિનું હજી ગૂઢ સ્વરૂપ જે શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસમાં પ્રકટ કર્યું. ભક્તિના સ્વરૂપને શ્રી મહાપ્રભુજીના ભક્તિનું સ્વરૂપ શું છે, આ ભગવદ્ ભજનનું સ્વરૂપ શું છે, એની માટે ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય અને ભક્તિ જીવનમ, આ ત્રણ ગ્રંથ ભક્તિ માટે શ્રી ગુસાઈજીએ આપ્યા. તો ભક્તિના સ્વરૂપનું, શરણાગતિના સ્વરૂપનું, પિતૃ પ્રવર્તિત પથપ્રચાર સુવિચારક એ શ્રી ગુસાઈજી છે આપણા. એ ગુસાઈજીનું પ્રાકટ્ય ઉત્સવ આપણે બધા આનંદથી મનાવીએ અને શ્રી ગુસાઈજીનો આપણી પર એવી કૃપા કરે કે આ ભગવદ્ ભજન જે આપે, અમને આ ભગવદ્ ભજન આપ્યું છે. અને ગુસાઈજી એમ કહે છે કે ભક્ત સૂતો નથી, સૂવે છે તોય ભજન કરે છે. આ ભગવદ્ ભજનનું આટલો વિસ્તાર, આ 112ની છાતી, હો સૂવું એટલે ભગવદ્ ભજન, સૂવું પણ ભગવદ્ ભજન છે ભક્તનું. તો કારણ કે ભક્ત સૂવે છે સવારે સેવા સુંદર થાય એટલા માટે સૂવે છે કે સવારે આખી રાત જો પછી માલા લઈને બેસે ને સવારે ઝોકા કહે, સેવામાં ઝોકા આવે. આખી રાત જો માલા લઈને બેસી જાય ને તો સવારે સેવામાં ઝોકા આવે નહીં. અમારો ભક્ત થોડીક વાર સૂઈ જાય છે, સૂવે છે તો પણ સવારે સેવા સારી રીતે કરી શકે એટલા માટે સૂવે છે. એટલે ભગવદ્ ભજને હિ કાર્ય. સૂવું પણ ભગવદ્ ભજન હોય તો હવે ક્યાં ભગવદ્ ભજન છૂટવાનો સવાલ છે? સૂવું પણ ભગવદ્ ભજન છે. ભગવાન માટે સૂતા હોય, સેવાર્થ સૂતા હોય તો સૂવું પણ ભગવદ્ ભજન છે. તો ભગવદ્ ભજન આપણું ક્યારેય છૂટતું નથી એ શ્રી ગુસાઈજી આપણને દ્રષ્ટિ આપી જીવીને બતાવ્યું છે. ગુસાઈજી બીજું પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ જીવીને બતાવ્યું કે જલ્દી પોતાના ઠાકોરજીની સેવા, શ્રીનાથજીની સેવા, કારણ કે બે સેવા એમની ઉપર બિરાજતી હતી. શ્રી ગુસાઈજી ઉપર બિરાજતી, આપણી ઉપર શ્રીનાથની સેવા બિરાજતી નથી. એટલે કોઈ કહેતા નહીં અમે તો પાછા નાસ્તા હતા. અરે ભાઈ, તમારી ઉપર નથી બિરાજતી, ગુસાઈજી ઉપર તો એ બિરાજતા હતા. શ્રીનાથજીની બે સેવા એને કરવાની, તમે તમારા ઠાકોરજી મગ્ન રહ્યો એટલે ઘણું છે. એટલે હા, પાછું ઘરે મોકો મળે ત્યારે ગુસાઈજી પધારતા હતા ને ત્યાં ગુસાઈજી પધારતા, એની પર બિરાજતા હતા શ્રીનાથજી. એની જવાબદારી હતી શ્રીનાથજીની સેવા. તમારી ઉપર તો ક્યાં જવાબ તમે નહીં જાઓ, ત્યાં શ્રીનાથની સેવા નહીં થાય એવું નથી. ગુસાઈજી ઉપર તો સેવાની આચાર્ય હોવાથી એ પરંપરાથી ગુસાઈજી, શ્રીનાથજી પણ એમને પ્રાપ્ત છે. એટલે બે ઠાકોરજી મારી તત્પરતાથી સેવા કરી. તન જાય સત્તમ શ્રી ગોવર્ધન. તોય શ્રી ગુસાઈજીને હંમેશા દુઃખ હતું કે નવનીત પ્રિયાજીની સેવા કરું છું, શ્રીનાથજીને જગાવવાની સેવા થતી નથી ક્યારેય, બહુ ઓછી થાય છે. શ્રીનાથજીને જગાવવાનું બહુ ઓછું મળે, મંગલામાં બહુ ઓછું મળે જવા. નવનીત પ્રિયાજીની સેવા કરે તો સંતોષ નથી થતો કે શ્રીનાથજીની સેવામાં ઓછું જવાય છે.
મંગલા આરતીની આર્યા મોકલાવી કે રોજ આ બોલવી, મારી આ આર્યા જો સીધાજી સન્મુખ બોલાય જાય તો રોજ મારી સીધાજી સવારે મંગલા મારી યાદી થઈ જાય, મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ. તે આર્યા રોજ સીધાજી સન્મુખ બોલાશે તો મારી એ મંગલાની સેવા પણ ત્યાં સીધાજીમાં થાય કે સવારે સીધાજી મારી યાદી કરે. તો આ મંગલા આરતીની આર્યા આપણે ગુસાઈજીએ ત્યાં પધરાવી છે. કોઈ સંતોષ નથી સેવાથી, ક્યારેય સંતોષ નથી શ્રી ગુસાઈજીને. આ શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના પુત્ર થવાની યોગ્ય આ છે. અને એ વલ્લભકુલની આ દિવ્ય પરંપરા આપણને બધાને પ્રાપ્ત થઈ છે, મને એકલે નહીં આપણે બધાને પ્રાપ્ત થઈ છે. આપણે બધા શ્રી મહાપુરુષ ગુસાઈજીના વંશજ છે, એ ગુસાઈજી આપણા છે. અને એ ગુસાઈજી આ પરંપરા આપણને આપી, યહ સુખ ભજન પ્રતાપ તેજ છે છિન્ન ઈત ઉતનટ રહો. આ એ પરંપરા શ્રી ગુસાઈજી આપી, યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ, યુગ યુગ રાજ કરો. યહ સુખ ભજન પ્રતાપ તેજ તે છિન્ન ઈત ઉતનટ રહો. તમારા ભજનનો એવો પ્રતાપ રહે કે તમે ક્યારેય ભજનથી એ છિન્ન ઈત ઉતનટ રહો. આશીર્વાદ આપે છો વલ્લભ કુલને કે વલ્લભ કુલ તમે એવા બનો કે ભજનનો આજે એક ઈતભૂત ન ટરો, જરાય તમે એમાંથી હલો નહીં, સેવા અને કથામાંથી તમે જરા પણ હલો નહીં. એવા એવો ભજનનો પ્રતાપ બતાવો, એવો ભજનનો પ્રતાપ જો વલ્લભ કુલ બતાવશે તો આ સૃષ્ટિમાં કોઈ દિવસ ક્યારેય પણ ભક્તિવિહીન વાતાવરણ હોઈ શકે જ નહીં. પણ ભજનનો પ્રતાપ બતાવો તો પછી ગોકુલ યુગ રાજ કરો, યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ, યુગ યુગ રાજ કરો. યહ સુખ ભજન પ્રતાપ તેજ તે છિન્ન ઈત ઉત. આપણી અંદર તેજ બીજું કાંઈ નહીં, ભજનના પ્રતાપનું તેજ હોવું જોઈએ. તિલક હરખું થયું હોય કે ન થયું હોય, ભજનનો પ્રતાપ હોવો જોઈએ. છત્ર તમે લાગે તો પ્રતાપ બતાવે એવો પ્રતાપ નહીં. અમારો પ્રતાપ તો વલ્લભ કુલનો પ્રતાપ એવો હોવો જોઈએ કે ગુસાઈજીનો બાલક એ ભગવત સેવાથી વિમુખ કેમ હોઈ શકે, ગુસાઈજીનો બાલક હોય એ ભગવત કથાથી કેમ વિમુખ હોઈ શકે, એવો ભજનનો પ્રતાપ. અને શ્રી ગુસાઈજી એવી કૃપા કરે વલ્લભ કુલ ઉપર, આ વૈષ્ણવ ઉપર એવી કૃપા કરે કે બધા જ આવો ભજનનો પ્રતાપ બતાવે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિપક્ષ વૈભવ સુદૃઢ કીધો. આ ભક્તિપક્ષનો વૈભવ સુદૃઢ નથી, એ સુદૃઢ બને. આપણે બધા એના સુદૃઢ બનાવવા માટે, આ ભગવત ભજન માટે આપણે અધ્યયન કરીએ, પ્રમેય રત્નારાયણો ભણીએ, આપણી ખામીઓ સુધારી અને પાછા ગુસાઈજીના માર્ગે ચાલીએ. અને ગુસાઈજીનો માર્ગ એ જ મહાપ્રભુજીનો માર્ગ છે. એટલે શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ આપણે આજે મનાવ્યો છે. આ રીતે ભલે પ્રસાદ નથી તો જલેબી ઉત્સવ, મોટી મોટી જલેબીના બોર્ડ બેનર લાગી ગયા અત્યારથી. આવો આવો જલેબો, અને હોર્ડિંગ લગાવ્યા છે જલેબીના, મોટા હોર્ડિંગ લાગ્યા જલેબીને જલેબાના. આ કઈ પ્રકારનો ઉત્સવ મનાવી રહ્યા છે ખબર નથી પડતી આપણને. સામગ્રી ગુપ્ત રાખવી જોઈએ, સામગ્રી બતાવવી જોઈએ નહીં, સામગ્રીની વાત પણ નથી કરાતી. આપણે જલેબી બોલતા નથી, ના હોર્ડિંગ માંથી ક્યાં પહોંચી ગયા આપણે, આ કે શું કરી રહ્યા છીએ, ભાન નથી આપણને. એ સામગ્રીનું નામ નહોતું બોલાતું, ઘેરાની સામગ્રી કહેતા, કાચલીની સામગ્રી કહેતા. સામગ્રીનું નામ પણ આપણને ખબર બીજાને ન પડે, કારણ કે પ્રભુ જેના ભોગતા છે એ સામગ્રીનું નામ પણ બહાર ન પાડીએ. ઢાળાની સામગ્રી, ચકલા પાટિયાની સામગ્રી, આ બધા નામ આપણે પ્રકટ થયા છે. એનું કારણ એ છે ગુપ્ત રાખવું. સામગ્રી શું બની છે એ પણ ગુપ્ત રહેવી જોઈએ, એની બદલે બધું જ ખુલ્લું કરીને બતાવવું. તો આ ગુસાઈજીનો માર્ગ ન હોઈ શકે. આ કંઈક બીજો કોઈ ભ્રષ્ટ માર્ગ કોઈ ચાલી રહ્યો છે. પ્રભુ આપણને બચાવ્યા છે અને બચાવેલા રાખે. અને શ્રી ગુસાઈજી મહાપ્રભુજીની કૃપા આપણી પર નિરંતર બની રહે. તમને કંઈ પ્રશ્ન હતો એ બોલ. જો આખો પ્રપંચ વિવેક છે ને, ક્ષર આખો પ્રપંચ વિવેક લેશું ને, જેટલું ભણશું ને, ક્ષર ક્ષર જગત, ક્ષર જે નાશશીલ જે પદાર્થ દેખાઈ રહ્યો છે, ક્ષરતી ઇતિ ક્ષર, જે ક્ષરણ કરે એટલે કે જે નાશવાન દેખાઈ રહ્યું છે એ બધું જગત જે છે એ ક્ષર છે. જેનો નાશ નથી થતો, જે નિરંતર બનેલું જ રહે છે એ અક્ષર છે. અક્ષર એટલે જેનો નાશ ક્યારેય પણ ન હોઈ શકે. જગત તો ઉત્પન્ન થાય અને નાશ થાય, એના પદાર્થો પણ ઉત્પત્તિ નાશશીલ હોય તો એ ક્ષર કહેવાય છે. ક્ષરણ થાય એ ક્ષર, અને અક્ષર જે છે એનું ક્ષરણ ન થાય એટલે કે નાશ ન થાય એ અક્ષર છે. અને આખો પ્રપંચ વિવેક આપણે લેશું ત્યારે આખો વિસ્તારથી અને સમજશું ક્ષર જગતને. જ્ઞાન માર્ગીઓ છે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે, પણ ભગવાનથી તો વિમુખ રહે છે ને, કારણ કે ભગવાનના સ્વરૂપને એ ઈચ્છતા જ નથી. ઘણા એને જો ટેસ્ટ કેના ઉપર છે એના ઉપર આધાર છે. ટેસ્ટ આપણો કેવો છે કે આપણને છાશ જોઈએ છે કે માખણ જોઈએ છે. છાશમાં માખણ હોય જ, પણ આપણે માખણનો જોતું તેને અલગ કાઢશું નહીં. એક વૈષ્ણવ મને એમ કહેતા હતા કે અમે તો માખણ ધરતા જ નથી ઠાકોરજી, મેં કાંઈ વાંધો નહીં, આપણે કોઈ ન ધરી શકે, પણ કે છાશ અમે માખણ વાળી જોઈએ અમે. ઠાકોરજીને કહી દે કે માખણ મિશ્રી ભાવ આમાંથી લેવું હતું.
એટલે ઉપરથી આમ લઈને ધરા ધરા લેવું હોય તો લે, અમે તો છાસ માખણ વાળી ધરી દે, ધરી શકાય, કાંઈ વાંધો નહીં. આપણને છાસથી સંતુષ્ટિ છે તો બ્રહ્મનો આનંદ તમે લઈ રહ્યા છો. બ્રહ્માત્મકનો આનંદ જે છે, બ્રહ્મ જે પ્રકટ, બ્રહ્મની અંદર જે એનું પુરુષોત્તમ રૂપ જે છે, માખણ જોઈએ છે, તો એ ભગવાન જે છે એમાંથી પ્રકટ થતું જે નવનીત જે છે એકત્ર કરો, અક્ષર બ્રહ્મને વલવો, એનું એક જગ્યાએ એકત્રીકરણ થાય, ઘનીભાવ થાય, એ પુરુષોત્તમ છે, ભગવાન છે. તો બ્રહ્મ મળે પણ ભગવાન નથી મળ્યા, એનો મતલબ કે એને ભગવાનના સાકાર રૂપની કામના જ નથી, ખેવના જ નથી, ભાવના જ નથી, એ સંતુષ્ટ છે. છાસ આવી ગઈ, સંતુષ્ટ થઈ ગયા, માખણ જોતું જ નથી. તો જ્ઞાન માર્ગીઓ, જ્ઞાનીઓ જે છે એ અક્ષર બ્રહ્મમાં એ ભગવાન સુધી પહોંચવાની કોશિશ કરતા જ નથી, તો શું કામ મળે ભગવાન? પણ ભક્ત જે છે એમ કહે છે કે ભાઈ બ્રહ્મ મળ્યો પણ ભગવાન ન મળ્યો, તો બ્રહ્મ સંબંધ લીધું પણ ભગવાન ન મળે તો શું કામ? શું એટલે એ એટલો ફેર છે. કોઈ કલેક્ટર હોય, એ કલેક્ટરને ઓફિસમાં મળવું અને કલેક્ટર સાથે વ્યક્તિગત સંબંધ ધરાવવું હો, એના સામર્થ્ય, કલેક્ટરના જે પાવર્સ જે છે એના તમે સંતુષ્ટ થઈ જાઓ, ઓફિસમાં જાઓ, એના પાવર્સ જે છે, સામર્થ્ય છે, એની શક્તિ જે છે એને તમારે સંતુષ્ટ છે, કારણ કે કામ જ કઢાવવું હોય કલેક્ટર પાસે. પણ કલેક્ટરની વ્યક્તિ તરીકે કોઈક ચાહનારો પણ હોય, એને એના પોસ્ટની કિંમત નથી પણ એ વ્યક્તિ તરીકે ચાહતો હોય, પછી પોસ્ટમાં હોય કે ન રિટાયર્ડ થઈ જાય તો એને ચાહતો હોય, એ એક અલગ કોઈ એનું પાસું છે. કલેક્ટરના બે પાસા છે ને, એક વ્યક્તિ તરીકેનું પાસું છે, એક એનું સામર્થ્યનું પાસું છે. તો સામર્થ્યથી ઘણા એને સંતોષ થઈ જાય કે ઓફિસમાં કામ થઈ ગયું, એટલે કલેક્ટર આપણે બીજું શું કામ છે, મળે કે ન મળે. ઘણા એમ કહે છે કલેક્ટર મળે કે ન મળે, પણ એનું આ કામ છે થઈ જાય કે થઈ જશે, ફોનથી થઈ જાય, ચિઠ્ઠીથી થઈ જાય, થઈ ગયું તો આપણે કાંઈ વાંધો, પટાવાળા મળી નહીં આવી જાય કે આપણે કામ થઈ ગયું ને પટાવાળો હોય કે કલેક્ટર શું કામ છે, આવે કે ન આવે. પણ વ્યક્તિ તરીકે ચાહનારા પણ હોય છે, કલેક્ટરનો કોઈ મિત્ર હોય, કોઈ એના પરિવારના સભ્ય હોય, તો એ પર્સનલી કલેક્ટર ન મળે ત્યાં સુધી સંતોષ ન થાય. એમ આપણે ભગવાનના એટલા ખાસા ખવાસ છે કે પુરુષોત્તમ ન મળે ત્યાં સુધી આપણે એની પોસ્ટની શક્તિ, એ અક્ષર બ્રહ્મ છે, ભગવાનની શક્તિ છે, અમે એનાથી સંતુષ્ટ નથી, અમે ડાયરેક્ટ એની સાથે રહેવા માંગીએ છીએ. અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ન આવે રે, વિજય રાવડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. અમે તો સાક્ષાત એને વ્યક્તિગત સંબંધવાળા છીએ, બહુ અંતરંગ ખાસા ખવાસ છીએ, એટલે એટલો ફરક છે. બાકી કાંઈ નહીં, છે તો બે એ વસ્તુ એ કે નહીં, એક શક્તિનું સામર્થ્ય છે ત્યાં, એક એનું પોતાનું વ્યક્તિરૂપ છે, સ્વરૂપ છે. શું કહે તમે? હા, વિવેકનો અર્થ છે છૂટું પાડવું. દરેકને છૂટું પાડીને સમજી રહ્યા છીએ ને, પ્રપંચને, જીવને, સારા સાર, ખરાબ સારું, કલ્યાણ અકલ્યાણ, એને જુદું પાડવું. પ્રપંચ સત્ય છે કે અસત્ય છે, એ મિથ્યા છે કે સત્ય છે, એ વિચાર કરવો, એ વિવેક છે. બે પા ઘણા કે મિથ્યા કહી રહ્યા છે, કોઈ કહી રહ્યા જગત સત્ય છે, તો જગત સત્ય કે મિથ્યા એનો વિવેક આપણે શું નક્કી કરશું? બેમાંથી નક્કી શું કરવું? સારું અને ખરાબ બે વસ્તુ છે, એમાં શું ગ્રહણ કરશું? એક મિથ્યા કહી રહ્યું છે, એક સત્ય કહી રહ્યું છે, તો વિવેક છે. એના સાચા સ્વરૂપને સમજવું, વિવેકનો અર્થ છૂટું પાડીને, બીજા મિથ્યા જે અપસિદ્ધાંત છે એનાથી છૂટું પાડી એના સાચા સ્વરૂપને સમજવું, એ વિવેક. વિવેક વસ્તુ હરિ સર્વ નિજેચ્છાતક કરી શતી એ અલગ વસ્તુ છે, અને વિવેક શબ્દ જે શું કહેવા માંગે છે, છૂટું પાડીને સમજવું, એને અપસિદ્ધાંત દૂર કરી સિદ્ધાંતના રૂપમાં પ્રપંચ શું છે એ સમજવું. એટલે આ નિરક્ષીર છે એ વિવેક ઉપરથી નિરક્ષીર, કે ભાઈ હંસ જે છે એ બે ભેગું થઈ ગયું છે, એક મિથ્યા કહી રહ્યું છે, એક સત્ય કહી રહ્યું છે, સત્ય સમજવું કે મિથ્યા સમજવું, એનો વિસ્તારથી વિચાર કરીને કંઈક ગ્રહણ કરવું, એ આપણો વિવેક છે. તો પ્રપંચ વિવેક એવો શબ્દ વાપર્યો લાલુ ભટ્ટજી. કોઈ આ વિચાર નથી કર્યો ક્યારેક વિવેક શું કામ, પણ મારી મતિ પ્રમાણે ઉત્તર આપું છું, બહુ ઓથેન્ટિક કેટલું હોય ભગવાન જાણે. ક્યાંય બહુ દાવ પૃથક ભાવ, વિવેકનો અર્થ પૃથક કરવું, પૃથકકરણ કરવું એટલે વિવેક. એ જ હું કહું છું, છૂટું પાડીને સમજવું, એનું નામ જ વિવેક છે. કારણ કે જગત વિશે જેટલા બધા ખ્યાલો છે, હજી જો વિસ્તાર થશે તો હજી તું એક એક ખાલી ચાર્ટ મૂકી દઈશ કે ભાઈ કે જગત પાસે શું શું કહેવા માંગે છે, વિવેક રાખવો પડે કે ન રાખવો પડે, કેટલા બધા મત છે જગત માટે. માય મહાપ્રભુજી પણ કહે છે, માયિકમ સગુણમ કાર્યમ તતંત્રં ચેતિ નૈગતા તદૈવે તત્પ્રકારે અને ભૌતિક સુતેર મતમ. એટલા બધા એટલા ગોળાળા છે, એટલા બધા મતો છે જગત માટે, એમાં સાચું શું? વિવેક વગર તો કેમ ખાવા પડે? દડૈન ચરણન કેરો વરો કો દડૈન ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા
सब जग माज देवो रूप हृदय न शरण धन और नहीं आकल में जासु सूर कह कहे विदांधरो बिना मोल को चेरो गुरु हृदय हृदय न चरणन के शिवल्लभा श्री गोपीनाथ जी प्यारे श्री गोसाई जी परम प्यारे।